नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 10 હેલવાલ્કેન અને હેલોએરિન સંયોજનો ભાગ 8 ભાગ 7 માં આપણે એસએનમેન્ટ પ્રક્રિયા એસએન2 પ્રક્રિયા વિશેની ક્રિયાવિધિ અંગેની ચર્ચા કરી તથા એની કમ્પેરેટિવ સ્ટડી કરી. આ ભાગમાં આપણે ચર્ચા કરીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ નો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ આપણે પ્રકાશ ક્રિયાશીલતા किरालिटी कायरालिटी अंग्रेजी में प्रोनाउंसिएशन से कायरालिटी धारण रिटेंशन व्युत्क्रमण इन्वर्सन रेसिमाइजेशन रेसेमीकरण नो अभ्यास करीशू. बधा एक बीजा साथे गहन रीते संकळायेला छे. तो सौ प्रथम अवकाश रसायण विषयनो अभ्यास करवानी साथे साथे समघटको विषयनी जानकारी होवी जरूरी छे. धोरण 11 में आपणे અભ્યાસ કર્યો સમઘટકો એટલે શું, તો કે કાર્બનિક પદાર્થો કે જેના મોલેક્યુલર ફોર્મ્યુલા આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેની અવકાશમાં ગોઠવણી ભિન્ન રીતે થયેલી હોય. મતલબ કે એમાં રહેલા પરમાણુ કે સમૂહ અલગ અલગ રીતે ગોઠવણી પામેલ હોય, અને આ જે ઘટના છે એને આપણે કહીશું તો કે સમઘટકતા કહીશું, અંગ્રેજીમાં આઇસોમેરિઝમ. આ સમઘટકતાને આપણે બે ભાગમાં વિભાજિત કરી દી, તો કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને બીજું છે સ્ટીરિયો આઇસોમેરિઝમ. હવે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ગુજરાતી શું થશે, તો કે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા. અને સ્ટીરિયો આઇસોમેરિઝમ એ થશે તો કે વિન્યાસી સમઘટકતા. બંધારણીય સમઘટકતા વિશેની આપણે ચર્ચા કરી હતી કે જેમાં શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એની ચર્ચા કરી હતી. હવે આપણે જોવાનું છે વિન્યાસી સમઘટકતા વિશે. તો વિન્યાસી સમઘટકતા ફરી પાછી બે ભાગમાં વિભાજિત થાય. એમાં નંબર એક છે પ્રકાશીય અથવા પ્રતિબિંબી સમઘટકતા. પ્રકાશીય ઓપ્ટિકલ, પ્રતિબિંબી અંગ્રેજીમાં એનાન્સિયોમર્સ. આ શબ્દ ધ્યાન પર રાખવો અગત્યનો છે. ઓપ્ટિકલ ઓર એનાન્સિયોમર આઇસોમેરિઝમ. બરાબર છે મિત્રો. હવે બીજો જે ભાગ છે એ છે ભૌમિતિક સમઘટકતા. અંગ્રેજીમાં કહીશું જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. શોર્ટમાં લખવું હોય તો જીઆઈ. બરાબર છે મિત્રો. આ બાબતને સમજવી ખૂબ અગત્યની છે, અને આને શોર્ટમાં લખવું હોય તો ઓઆઈ, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. તો હવે આના વિશે ચર્ચા કરીશું આપણે, તો કે પ્રકાશીય અથવા પ્રતિબિંબિત સમઘટકતા વિશે એનો અભ્યાસ કોની સાથે સંકળાયેલો છે, તો કે તલ ધ્રુવીભૂત પ્રકાશ સાથે સંકળાયેલો છે. તલ ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલેરાઇઝ્ડ લાઇટ PPL. કે કેટલાક કાર્બનિક પદાર્થો કે જે તલ ધ્રુવીભૂત પ્રકાશને કોણાવર્તન દર્શાવે. મતલબ કે દે હેવ એબિલિટી ટુ રોટેટ ધ પ્લેન પોલેરાઇઝ લાઇટ. તલ ધ્રુવીભૂત પ્રકાશને ક્યાં તો જમણી તરફ કોણાવર્તન દર્શાવે અથવા તો ડાબી તરફ કોણાવર્તન દર્શાવે. એટલે મિત્રો હવે
प्लेन पोलराइज लाइट तल ध्रुवीभूत प्रकाश विषे समझव पड़ से। तो आप एना विषे जो है प्लेन पोलराइज लाइट शू है, तो अँ जीशू आप प्रकाश क्रियाशील समघटकता माटे ऑप्टिकल एक्टिविटी। तो सामान्य रीते प्रकाशनु किरण बधीज दिशा में, सामान्य रीते प्रकाशनु किरण छे ए बधीज दिशा में कंपन करतु हो। ऑर्डिनरी लाइट सोर्स छे, दाखला तरीके अहीं ऑर्डिनरी लाइट सोर्स छे कि जेमांथी सफेद प्रकाश बाहर पड़े छे, जेने निकोल प्रिज्म, निकोल प्रिज्म अथवा स्लिट। निकोल प्रिज्म जे छे ए सेमाथी बनेलो होय छे, तो के कैल्साइट, सीए सीओ थ्री अथवा मथी पसार करवामां आवे। ऑर्डिनरी लाइट ने माथी निकोल माथी प्रिज्म माथी पसार करवामां आवे तो એ નિર્ગમન પામેલ પ્રકાશના વીજ કંપનો ફક્ત એક જ દિશામાં કંપન કરતા જોવા મળે, અને એ જે છે એને આપણે કહીશું સમતુલ પ્લેન પોલેરાઇઝ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત प्रकाश, प्लेन पोलराइज्ड लाइट। आगळ पण आपणे वात करीए पीपीएल। हवे आ जे प्लेन पोलराइज्ड लाइट छे एने कार्बनिक पदार्थना द्रावणमांथी पसार थता, कार्बनिक द्रावणना मांथी पसार थता પ્લેન પોલેરાઇઝ્ડ લાઇટ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ ચોક્કસ કોણાવર્તન દર્શાવે, ચોક્કસ અંશના ખૂણે, ક્યાં તો રાઇટ સાઈડ જમણી બાજુએ અથવા તો ડાબી બાજુએ કોણાવર્તન દર્શાવે, બરાબર છે મિત્રો? તો આ જે એંગલ છે એને આપણે આલ્ફા કહીશું, બરાબર છે? આ સમતલીય ધ્રુવીભૂત જમણી બાજુએ કોણાવર્તન થાય, જમણી બાજુ કોણાવર્તન। અને ડાબી બાજુ કોણાવર્તન। આ તરફ આઈ સાઈટ, દેટ મીન્સ કે આ તરફથી આપણે જોઈશું। તો આ જે પ્લેન પોલેરાઇઝ્ડ લાઇટ છે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એ કોના વડે માપવામાં આવે છે? તો કે પોલારી મીટર દ્વારા માપન કરવામાં આવે, હવે અહીંયા ચર્ચા કરીએ આગળ। તો જો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જમણી તરફ કોણાવર્તન દર્શાવે તો એને ડેક્સ્ટ્રો રોટેટરી, ડેક્સ્ટ્રો
रोटेटरी कहीशु। मतलब जमणी तरफ एटले घड़ियाळना कांटानी दिशामां, क्लॉकवाइज। डेक्स्ट्रो रोटेटरी गुजराती शब्द छे एनो तो के दक्षिण भ्रमणीय। डेक्स्ट्रो दक्षिण भ्रमणीय, जेने प्लस साइन अथवा स्मॉल डी वडे दर्शावामां आवे। અને જો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પીપીએલ જો ડાબી તરફ કોણાવર્તન દર્શાવે, ડાબી તરફ કોણાવર્તન દર્શાવે તો એને કહીશું વામ ભ્રમણીય, અથવા તો અંગ્રેજીમાં કહીશું લીવો રોટેટરી, વામ ભ્રમણીય, જેને માઇનસ નેગેટિવ સાઇન અથવા સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે। ફરી પાછો એકવાર રિપીટ કરું છું, જો પીપીએલ પ્લેન પોલેરાઇઝ લાઇટ જમણી તરફ કોણાવર્તન દર્શાવે તો એને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો રોટેટરી કોણાવર્તન કહીશું, જેને પ્લસ વડે સાઇન અથવા સ્મોલ ડી વડે દર્શાવીશું। જો પીપીએલ ડાબી તરફ કોણાવર્તન દર્શાવે તો એને વામ ભ્રમણીય કે અંગ્રેજીમાં લીવો રોટેટરી કહીશું, જેને માઇનસ સાઇન અથવા સ્મોલ એલ વડે દર્શાવાય। બરાબર છે મિત્રો? તો આ પ્રકારની ક્ષમતા ધરાવતો જે પદાર્થ છે એને આપણે કહીશું પ્રકાશ ક્રિયાશીલ। દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, જેમાં આપણે લખીએ છીએ અહીંયા પ્લસ ફ્રુક્ટોઝ અથવા તો ગ્લુકોઝ અથવા તો ડી, બરાબર છે, અહીંયા ડી ફ્રુક્ટોઝ, એલ ફ્રુક્ટોઝ, ડી ગ્લુકોઝ। હવે આ બાબત સમજાઈ ગયા બાદ પ્રકાશ ક્રિયા છે, હવે એની સમઘટકતા બાદ ની કિરાલિટી વિશે ચર્ચા કરીશું કે કિરાલ કાર્બન કોને કહેવાય। કિરાલ કાર્બન પહેલા આપણે સાથે સાથે પ્લેન ઓફ સિમેટ્રી સમમિત તલ વિશે પણ જોઈએ। તો કે કોઈ પદાર્થ છે એ પદાર્થનું બે સમાન ભાગમાં વિભાજિત થઈ જતું હોય, દાખલા તરીકે અહીં જુઓ શું છે, વર્તુળ છે, એનો બે સમાન ભાગમાં વિભાજિત થઈ જાય છે તો આને કહીશું પ્લેન ઓફ સિમેટ્રી સમમિત તલ। પરંતુ કેટલાક ભાગો છે કે જે સંપૂર્ણ રીતે બે એક સમાન ભાગમાં વિભાજિત થતા નથી। તેને આપણે શું કહીએ તો કે અસમમિત તલ, શું કહીએ એને અસમમિત તલ। સમમિત એટલે કે સમાન ભાગ કરી શકે અને અસમમિત મતલબ કે સમાન ભાગ ન થઈ શકે, તો કે જેને સમાન એને પ્રકાશ ક્રિયાશીલતાની ભાષામાં શું કહીશું તો કે કાયરાલ, કિરાલ। અને સમમિત બે સમાન ભાગ થઈ શકતા હોય એને કહીશું અકિરાલ, અકાયરાલ।
આ બે બાબતને સમજવી માટે એક આપણે ઉદાહરણ લઈએ. જો તો કે સિમેટ્રિક ઓબ્જેક્ટ, અહીંયા લખું છું સિમેટ્રિક ઓબ્જેક્ટ, એની બાજુમાં લખું છું ડિસિમેટ્રિક ઓબ્જેક્ટ. સિમેટ્રિક ઓબ્જેક્ટ મતલબ સમમિત તલ દર્શાવતું હોય તો એ થશે અકિરાલ, અને અસમમિત તલ એને અંગ્રેજીમાં કહીશું ડિસિમેટ્રિકલ ઓબ્જેક્ટ, એ થશે તો કે કિરાલ. હવે આ બે બાબત સમજો. જેમ જેમ આગળ નવું નવું કંઈક આવતું જશે તેમ તેમ આગળ નવી નવી બાબતો સમજતા જઈશું. હવે કિરાલ વિશે સમજો. તો કે કોઈ કિરાલ પદાર્થ છે. હવે કિરાલ પદાર્થને ઓળખવું કેવી રીતે મિત્રો? તો કે જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર સંપૂર્ણપણે અધ્યારોપિત થતા ન હોય. અહીંયા લખું છું તો કે જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર સંપૂર્ણપણે અધ્યારોપિત થતા ન હોય તેવા સંયોજનો ને કિરાલ સંયોજન. એક સરળ ઉદાહરણ આપું તો કે જેમ કે જુઓ, જમણા હાથની જે ઇમેજ છે, બરાબર છે, આ જમણો હાથ છે, એ જમણા હાથની મિરર ઇમેજ શું થશે? તો કે ડાબો હાથ, બરાબર છે મિત્રો. હવે એની મિરર ઇમેજ સંપૂર્ણ રીતે આ રીતે અધ્યારોપિત થાય છે? તો કે ના. શું થાય છે? જમણો હાથની ઇમેજ કઈ બને છે? તો કે ડાબો હાથ. અને ડાબા હાથની ઇમેજ કઈ બને છે? તો કે જમણો હાથ. આ રીતે સંપૂર્ણપણે એક સમાન રીતે અધ્યારોપિત થતી નથી. જો મિત્રો, બરાબર છે. તો આને શું કહેવામાં આવે છે? કિરાલ પદાર્થ કહેવામાં આવે છે, બરાબર છે. બીજું એક ઉદાહરણ લઈએ. જેમ કે અહીંયા આપણે દાખલા તરીકે હાથની જોડ લખી, એ જ પ્રકારે અંગ્રેજી મૂળાક્ષરની વાત કરીએ. અહીંયા જેમ કે હું કેપિટલ બી લખું છું, એની મિરર ઇમેજ મતલબ શું થશે? તો કે બદલાઈ જશે. શું બદલાઈ જશે? ડાબી જે જમણી બાજુનો ભાગ છે એ ડાબી બાજુ આવી જશે, વચ્ચેની જે લાઈન છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે અને એને ઉપર સીધી મૂકો, બી છે એને એની મિરર ઇમેજ ઉપર મૂકો, શું થશે? સંપૂર્ણપણે અધ્યારોપિત નહીં થશે. મતલબ કંઈક આપણને આ પ્રકારનું દેખાશે, આ રીતે, બરાબર છે મિત્રો. તો આ છે કિરાલ પદાર્થ, આ પ્રકારનું કંઈક. જેમ કે ફરી પાછું એક બીજું ઉદાહરણ લઈએ આલ્ફાબેટ પ્રમાણે, તો કે ડી, એની મિરર ઇમેજ શું આવે? આ પ્રકારે, ઉલટી, આ પ્રકારે. તો એને આ તરફ મૂકો કે આ તરફ મૂકો, બંને સાથે એક રીતે સંપૂર્ણપણે અધ્યારોપિત થતા ન હોય એને આપણે કિરાલ સંયોજન કહીશું. હવે કાર્બનિક પદાર્થો વિશેની પણ આપણે ચર્ચા કરીશું ધીમે ધીમે. એ પહેલાં અહીંયા અકિરાલ પદાર્થ વિશે પણ સમજીએ. તો કે પદાર્થના પ્રતિબિંબ જે રીતે અહીં પ્રતિબિંબ સંપૂર્ણપણે અધ્યારોપિત ન થતા હોય તો આ તરફ શું આવશે? તો કે તેનો પ્રતિબિંબ એકબીજા ઉપર સમાનપણે
अध्यारोपण करी शकाय। अंग्रेजी में कहिए तो सुपर इम्पोजिबल कहिए, सुपर इम्पोजिबल ऑन इट्स मिरर इमेज। अने अहीं जो कहिए तो के नॉन सुपर इम्पोजिबल कैनॉट बी सुपर इम्पोजिबल ऑन इट्स मिरर इमेज। दाखला तरीके अंग्रेजी अल्फाबेट कैपिटल ए एनी मिरर इमेज जो ये शू आवशे आज प्रकारे आवशे, मतलब संपूर्णपणे अहीं अध्यारोपित थई शकशे। बीजो एक अल्फाबेट लईए तो के कैपिटल एम, एनी मिरर इमेज सीधो एज प्रकारनी मिरर इमेज मळशे, कोई पण प्रकारनो डाबी बाजू के जमणी बाजू, कारण एने जो समान रीते बे सरखी रीते भाग करी शकाय छे એટલે એને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય, સિમેટ્રિક ઓબ્જેક્ટ કહેવાય। ડિસિમેટ્રિક ઓબ્જેક્ટ મતલબ કે એના બે સમાન રીતે એક સમાન ભાગ ના કરી શકાય, જો અહીંયા બીને ભાગ કરવો હોય તો કરી શકાય નહીં, પરંતુ ઉપરનો ભાગ અને નીચેના ભાગને કરી શકાય છે આ જગ્યાએ। એનો પણ કોન્સેપ્ટ આવશે આગળ જતા, પણ આ બાબત પહેલાં સમજી લો। તો કિરાલ અને અકિરાલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો। બીજો એક આલ્ફાબેટ એચ, એને જુઓ મિરર ઇમેજ શું બને, સેમ એજ બને, ઓ અથવા તો વર્તુળ લઈ લો, મિરર ઇમેજ શું બને, સીધી જ એજ બને, એને સંપૂર્ણપણે અધ્યારોપિત કરી શકાય, એને કહીશું તો કે અકિરાલ પદાર્થો। તો અહીંયા એક શબ્દ હું ઉમેરી દઉં છું, જે પદાર્થોના પ્રતિબિંબ એકબીજા ઉપર સમાનપણે અધ્યારોપણ થઈ શકે, અને જે પદાર્થો તેમના પ્રતિબિંબ સંપૂર્ણપણે અધ્યારોપિત થતા ન હોય। તો મિત્રો આટલો કોન્સેપ્ટ સમજાઈ ગયા બાદ આપણે આગળ નેક્સ્ટ પાર્ટમાં વધીશું, કિરાલ કાર્બન એટમ વિશે સમજીશું। થેન્ક યુ વેરી મચ।